सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर चौथो ने तरंग 88 એની અંદર મેમકા ગામની અંદર શ્રીજી મહારાજ પધારે મેમકા ગામવાસીઓએ ભગવાન શ્રીહરિ માટે થાળ બનાવ્યો છે મહારાજે સંતોને પંક્તિમાં પીરસ્યું છે સંતો ભોજનના સ્વાદ કરતાં મહારાજના વચનના સ્વાદને અધિક માનીને ઠાકોરજી જમાડી રહ્યા છે ત્યાર પછી મહારાજે મેમકા ગામની ભોગાવા નદીની અંદર સ્નાન કર્યું સંતોએ પણ સ્નાન કર્યું અને સભા સજીને મહારાજ બેઠા છે આગળ આધારાનંદ સ્વામી લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર ચોથું તરંગ 89 શ્રી હરિ કહે સંત પ્રતિ હરિજન આવત જોય તાકો કરો વાર્તા જ્યું તુમ જાનત સોય તાકુ કરો વાર્તા જ્યું તું જાનત સોય ખટવાંગ અલ્લર કતાહીકુ શ્રીહરિ અજ્ઞા દીન તુમારે કરના વાર્તા જીમી તુમ સતસંગ કીન તુમારે કરના વાર્તા જીમી તુમ સતસંગ કીન શ્રીહરિએ સંતોને કહ્યું જે હરિભક્તો આવ્યા છે તેમની આગળ તમે જેવું જાણતા સમજતા હો તેવી સત્સંગની વાતો કરો દરબાર માચા ખાચર અને અલૈયા ખાચર એ બંનેને પણ શ્રીહરિએ આજ્ઞા કરી કે તમને જે રીતે સત્સંગ થયો હોય તેની વાતો તમારે પણ કરવી વાર્તા કર્યાની રીત જે કોઈ સત્સંગી આવે તેનું પ્રથમ અંગ તપાસવું પછી જે રીતે તેના સત્સંગની વૃદ્ધિ થાય તેવી વાતો તેની આગળ કરવી જેમ વાળંદ દીવાને અડાડીને મસાલ પ્રગટાવે છે પછી મસાલ પ્રગટવાથી દીવા કરતાં વિશેષ પ્રકાશિત થાય છે અને દીવો મસાલ જેવો પ્રકાશિત દેખાતો નથી ચંદ્રમાનું તેજ ઘણું જણાતું હોય પણ તે જ્યાં સુધી સૂર્યોદય ન થયો હોય ત્યાં સુધી જ જ્યારે સૂર્યોદય થાય ત્યારે ચંદ્રમાનું તેજ ક્ષીણ થઈ જાય છે આવી રીતે વાતમાં દ્રષ્ટાંત આપી સિદ્ધાંતની વાત વિચારીને કરવી શ્રીજી મહારાજે સંતો અને હરિભક્તોની સભા કરી છે સંતોને શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે હે સંતો આ હરિભક્તો જે આવેલા છે એને તમે જેવી રીતે સત્સંગને જાણતા હો અને સમજતા હો એવી રીતે વાતો કરો જાણેલું હોય અને સમજેલું હોય
તો એ વાત બીજાને સમજાવવાની અંદર સરળ પડે. જાણેલું હોય અને સમજેલું હોય તો બીજાને પણ એ વાત સમજાય. જે વસ્તુ આપણે જાણી નથી અને જે વસ્તુને આપણે સમજ્યા નથી એને આપણે જ્યારે બીજાને સમજાવવા જઈએ છીએ ત્યારે ક્યારેય પણ બીજાને એ વાત સમજાતી નથી, જેને કહેવાય પોપટિયું જ્ઞાન. જાણ્યું પણ નથી અને આપણે સમજ્યા પણ ન હોઈએ, કેવળ બીજાની આગળ ઘણું બધું જ્ઞાન છે આવું જણાવવા માટે કેવળ પોપટની જેમ બોલાતું જે જ્ઞાન છે એને જાણેલું અને સમજેલું ન કહેવાય. મહારાજે સંતોને પહેલી જ આજ્ઞા કરી, તમે જે જાણો છો ને સમજો છો એવી વાતો કરજો. પછી માચા ખાચર અને અલૈયા ખાચર બંને સત્સંગની અંદર બહુ આગેવાન હરિભક્તો છે, એ બંનેને પણ વાત કરી કે તમે બે પણ સત્સંગ થયો હોય તેની વાતો તમારે પણ કરવી, તમને જેવી રીતે સત્સંગ થયો છે એવી વાતો તમારે પણ હરિભક્તોને કર્યા કરવી. એનો અર્થ, શ્રીજી મહારાજ મને અને તમને એવું સમજાવે છે કે જો આપણે વાત કરી શકીએ એવું આપણું અંગ હોય, આપણે સત્સંગને એટલે કે કહેતા મહારાજને, મહારાજના સત્પુરુષોને, મહારાજના સંતો ભક્તોને જેટલા જાણી શક્યા હોય, યથાર્થ જાણી લીધા એવું તો ન હોય પણ જેટલા જાણી શક્યા હોય, જેટલા આપણે મોક્ષના માર્ગે ચાલી શકતા હોઈએ અને ચાલ્યા હોઈએ, આપણે મોક્ષનો રસ્તો જેટલો કાપેલો હોય એટલો રસ્તો, એટલો માર્ગ, જેટલા ભગવાનને ઓળખ્યા છે એટલા ભગવાન, જેટલા મોટા પુરુષોને ઓળખ્યા છે એટલા મોટા પુરુષ, સંતો ભક્તો, આ સત્સંગની દિવ્યતા એને બીજા જીવને પણ સમજાવવા માટેનો પ્રયત્ન, જો ભગવાને આપણને સમજાવવાની શક્તિ આપેલી હોય અને એ સમજાવવા છતાં આપણને નુકસાન ન થતું હોય તો એ કાર્ય કરવું જોઈએ, એવો શ્રીજી મહારાજનો અભિપ્રાય છે. કારણ કે સંતો એકલા જ વાતો કરે તો કેટલાને સત્સંગ થશે, પણ તમે વાતને સાંભળી છે એ તમે તમારા મિત્રને કહેશો, તમારા પરિવારજનોમાં કહેશો, તમારા કુટુંબીજનોમાં કહેશો, કથામાં આવી વાત આવી હતી, સત્સંગમાં આવી વાત છે, વચનામૃતમાં આવી વાત છે, લીલા ચરિત્રોમાં આવી વાત છે, તો એ વાત કરતાં કરતાં ફાયદા બે થશે. એક, પોતાના જીવને એ વસ્તુની દ્રઢતા વિશેષ થશે, કારણ કે આપણો આત્મા જ્યારે બોલે છે ત્યારે સ્વયં સાંભળે છે, આત્મા વક્તા છે ને આત્મા શ્રોતા છે, પોતે સાંભળે છે એટલે એની દ્રઢીકરણ થશે. અને જ્યારે પણ આપણે વાત કરીએ ત્યારે એક વસ્તુનું સતત અનુસંધાન રાખવું કે આ વાત હું બીજાને સમજાવી દેવા માટે નહીં પરંતુ મારા આત્માને વધારે દ્રઢ કરાવવા માટે, અને બીજા કોઈને આ વાત જો સમજાય, એને ભગવાનની ઈચ્છાથી સમજાય તો એ મારી પર રાજી થાય. કારણ કે આવું મોટી ભગવાનની મૂડી જે મને મળી છે, હું જેટલા ભગવાનને સમજી શક્યો છું એ બીજા પણ સમજે તો એ પણ સુખિયા થાય, તે સુખિયા થશે એટલે એના અંતરનો રાજીપો મને મળશે. આવા આશયથી બીજાને પણ ભગવાનનું સ્વરૂપ, ભગવાનના મોટા પુરુષનું સ્વરૂપ, સત્સંગનું સ્વરૂપ, સંતો ભક્તોનું સ્વરૂપ એ સમજાવવા માટે હરિભક્તોએ ભાઈઓએ ભાઈઓમાં, બાઈઓએ બાઈઓમાં પ્રયત્ન સતત કરવો જોઈએ, એવો મહારાજનો અહીંથી અભિપ્રાય નીકળે છે. મહારાજે મોટા હરિભક્તોને કીધું તમારે પણ આ વાત કરવી, હા, અને સત્સંગની અંદર ઘણા સમયથી હોય, ઘણું જાણ્યું હોય, ઘણું સાંભળ્યું હોય પછી સમજાવવું, નહીં તો અધૂરું સાંભળ્યું હોય, હજુ અધૂરું સમજેલો હોય અને જો બીજાને સમજાવવા જાય તો કન્ફ્યુઝ થઈ જાય, ઓલો જો પ્રશ્ન પૂછે તો એનો ઉત્તર કરતાં જ એને ન આવડે. માટે થોડો સત્સંગ કરીને, કથા વાર્તાને વિચારીને પછી મહારાજ પાછા આને રીત શીખવાડે છે કે કોઈ સત્સંગી આવ્યો તો પ્રથમ એનું અંગ તપાસવું. તમે જોજો, સંતો પાસે એક એવી લગભગ કળા હોય કે એમની પાસે હરિભક્તો આવે તો સંતોને ખબર હોય કે આ હરિભગતનું આ અંગ છે, એટલે અમુક હરિભગતને તમે જોશો તો સંતો ક્યારેય એમને એવું નહીં કે હો આવો
બે કલાક બેસો કથા સાંભળો, હા થોડી વાર વાત કરશે 10-15 મિનિટ સત્સંગની, પછી એમને કહેશે ઓલું મંદિરની અંદર ઓલી બાજુ પર પાણી લીક થાય છે તો એ થોડું જોવાનું છે, એનું અંગ એ પ્રકારનું છે, એટલે એને ઓળખીને એવી રીતે જોડે. જો ઓલાને બે બે કલાક સુધી કથા વાર્તાની અંદર બેહાડી દે તો ઓલો મંદિર આવવાનું બંધ કરી દે, થાકી જાય. પણ એનું અંગ એવું છે કે કોઈ સેવાનું કાર્ય હશે તો એ કરવા માટે 5 કલાક વહેલા આવશે અને 5 કલાક મોડા જશે, તો સંતો એને પ્રથમ એવી રીતે જોડે. ઘણા કેવા હોય કે એને તમે એમ કહો સત્સંગની અંદર આવજો તો ના આવે, પણ સંતો એમને એમ કે અમારે ગાડીની જરૂર છે, કોઈ ગાડીવાળો સાથે આવવાવાળો નથી, તમે આવશો. એમ કરતાં કરતાં એને એવી રીતે સેવામાં જોડતા જોડતા એના અંગને તપાસીને પછી એને સત્સંગમાં કેવી રીતે વળે વધારે એવું ઉપાય કરે. શ્રીજી મહારાજ કહે છે કે સત્સંગ કરાવવાની અંદર આટલું ધ્યાન રાખવું, આ તો કરાવવાવાળાઓનું ધ્યાન રાખવાનું છે, કરવાવાળાને નહીં. જેને કરાવવાનો છે એને કહે છે કે સામેવાળાનું અંગ તપાસવું અને પછી સત્સંગની એની વૃદ્ધિ થાય એવી વાતો એની આગળ કરવી. કોઈ વ્યક્તિ એવો છે જે ગોપાળાનંદ સ્વામીની વાતો સમજી શકે એવો છે તો એની આગળ એ વાત કરવી પડે, અને કોઈ વ્યક્તિની હજુ પ્રાથમિક દશા છે તો એને ગોપાળાનંદ સ્વામીની વાત ન સમજાવાય, એને તો સૌથી પહેલાં મનુષ્ય જન્મ દુર્લભ છે એ સમજાવવું પડે. હા, જનરલ કથા જ્યારે થતી હોય, એક સાથે બધાય બેઠા હોય, ત્યારે તો વાત એવી થાય કે જે દરેકના અંગમાંથી થોડી થોડી પસાર થાય, એની અંદર બધું જનરલ આપવું પડે કે જે બધેથી પસાર થાય, જેવો વિષય આવે એવું આપવું પડે. પરંતુ પર્સનલ જ્યારે એક એક વ્યક્તિની કેર લેવાની હોય ત્યારે એ વ્યક્તિ કેવો છે, એનું અંગ કેવું છે, એની કેપેસિટી કેટલી છે, એ ક્યાં પહોંચેલો છે, એ મોક્ષના માર્ગની અંદર કેટલું પાછલા જન્મોમાં ચાલેલો છે, એ એના વર્તન ઉપરથી જ ખબર પડી જાય કે આટલા જન્મોથી આમાં મહેનત કરતો હશે, પાછલા જન્મમાં એને સત્પુરુષનો યોગ હશે કે નહીં હોય, પાછલા જન્મમાં એને સત્સંગનો યોગ હતો કે નહોતો. શ્રીજી મહારાજે મધ્યના 59માં વચનામૃતમાં બતાવ્યું છે કે એના વર્તન ઉપરથી ખબર પડી જાય કે આને પૂર્વે યોગ હતો અને આને પૂર્વે યોગ નહોતો. એવી વિચક્ષણતાવાળો હોય એ જ બીજાને સત્સંગ કરાવવામાં સફળ થાય એવું શ્રીજી મહારાજનું કહેવું છે. એક સરખો ક્યારેય પણ બધાને સત્સંગ, એક સરખો ઉપદેશ દરેકને દઈ દેવાતો નથી. પર્સનલ સત્સંગ જ્યારે ઘડવાનો હોય વ્યક્તિને, ત્યારે પર્સનલ ઘડવા માટે એના અંગને બરાબર ઓળખવું પડે છે, બરાબર ઓળખવું પડે, અને એની ઉપર જો તમે પ્રયત્ન કરો કરાવવાવાળા જેવો એ, તો જ એ વ્યક્તિ એમાં આગળ વધે. એના અંગને છોડીને જો એની ઉપર પ્રયત્ન કરવામાં આવે તો એ સત્સંગમાં આગળ જવાની જગ્યાએ પાછળ પણ પડે ને સત્સંગ છોડીને જતો પણ રહે એવું પણ થાય. માટે કહે છે જેમ વાળંદ દીવાને અડાડીને મસાલ પ્રગટાવે છે, પછી દીવા કરતાં મસાલમાં પ્રકાશ વધી જાય છે, એવી રીતે એ દીવા જેવો હોય પણ ધીરે 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 એનો સત્સંગ વધવો જોઈએ. બીજું, મહારાજ કહે છે કે દ્રષ્ટાંત આપીને સિદ્ધાંતની વાતો કરવી, કોઈ પણ સિદ્ધાંતને સમજાવવો હોય તો દ્રષ્ટાંત આપવું જેનાથી સહેલાઈથી એ વાત સમજાઈ જાય. દ્રષ્ટાંત સિદ્ધાંત સમજાવવા માટે હંમેશા જરૂરી છે. શ્રીજી મહારાજ ઉત્તમ વક્તા એટલા માટે છે કે વચનામૃતની અંદર વારે વારે તમે જ્યાં જોશો ત્યાં મહારાજ દ્રષ્ટાંત આપે અને સિદ્ધાંત સમજાવે. દૂધમાં સર્પની લાળ, એટલું એક દ્રષ્ટાંત લીધું, પછી એને શ્રીજી મહારાજ આખું એના પરથી સિદ્ધાંત સમજાવે. ઘરોળીની લાળ દૂધમાં પડી હોય એની ઉપરથી દ્રષ્ટાંત લઈને આખું સમજાવે. ખિલખોડી બોલે ને પૂછડું ઊંચું કરે એની ઉપરથી આખો સિદ્ધાંત સમજાવે. પતંગ ચગાવવાવાળો પતંગ છે એ પતંગને ઉપર લાવે નીચે લાવે પતંગનું દ્રષ્ટાંત લે એની ઉપરથી મૂર્તિનો સિદ્ધાંત સમજાવે. શ્રીજી મહારાજ જો નામું લખવાવાળો વણિક હોય, હવે હુંડી લખવાવાળો વણિક એનું દ્રષ્ટાંત લે અને એની ઉપરથી જીવનનો આખો આપણો આધ્યાત્મિક ચોપડો લખવો એનો સિદ્ધાંત સમજાવે. દ્રષ્ટાંત અને સિદ્ધાંત, જેને દ્રષ્ટાંત સચોટ આપતા આવડે અને દ્રષ્ટાંતની જોડે એ દ્રષ્ટાંત એવું હોય કે જે સિદ્ધાંતને સંપૂર્ણ અનુરૂપ હોય
એ બીજાને વાત બહુ સરળતાથી સમજાવી શકે. આ ઉત્તમ વક્તાઓ અને ઉત્તમ સમજાવવાવાળા વ્યક્તિઓને સમજૂતી આપવા માટેની શ્રીજી મહારાજ આ વાતો કરે છે. એટલે જેને જેને સમજાવવા માટેની ઈચ્છા હોય હું બીજાને સમજાવું, અને બીજું કે આપણી પાસે જ્ઞાન છે તો બીજાને દેવું છે તો કઈ રીતે દેવાય એ શ્રીજી મહારાજ આપણને સમજાવે છે. પછી વરસાદનું એક એક બિંદુ સતત પડતું રહે તો મોટું સરોવર પણ ભરાઈ જાય, પછી તે પાણીનો ઉપયોગ કરીને લોકો સુખી થાય તેમ અંતઃકરણમાં વિચાર કરવો. જો કોઈ કુસંગી પોતાની પાસે આવે તો તેની આગળ પણ વિચારીને તેને યોગ્ય વાત કરવી. શ્રીજી મહારાજ કહે છે, સત્સંગીને તો વાત કરવી જ, પણ કુસંગી આવે ને તો એનો ધુત્કારવો નહીં, કુસંગીને પણ સત્સંગની વાત કરવી. કલ્યાણ બાપાનો સ્વભાવ આવો જ હતો, વંથલીના કલ્યાણ બાપા. જો કેવી રીતે સત્સંગ થાય, કલ્યાણ બાપા સત્સંગ કરતા, શ્રીજી મહારાજ મેઘપુરમાં 84 કરતા, કલ્યાણ બાપા જાય 84માં મહારાજના દર્શન કરે, મહારાજ વાતો કરતા હોય એને સાંભળે. પછી એક વખત મહારાજ ફરીથી પધાર્યા ત્યારે મયારામ ભટ્ટે કલ્યાણ બાપા અરે હેત એટલે પૂછ્યું કે કલ્યાણભાઈ આપણે મહારાજના દર્શને જાશું એ માનાવદરના, તો કે હા મહારાજના દર્શને જાશું આપણે. બે જણ રસ્તામાં હાલતા જાય ને ત્યારે મયારામ ભટ્ટને આવું અંગ કે વાતો કરે, આગેવાન હતા ને, એટલે કલ્યાણ બાપાને પૂછે કે તમે મહારાજને કેવી રીતે દર્શન કરો ને કેવી રીતે વાતો સાંભળો, તો કે હું મહારાજના મુખારવિંદ સામું જોઈ રહું અને મહારાજ વાતો કરે સાંભળું. મયારામ ભટ્ટ કે એવું નહીં, ભગવાનના દર્શન એમ કરવા જોઈએ, મહારાજના ચરણારવિંદ જોવા જોઈએ, મહારાજની નાસિકા જોવી જોઈએ, મહારાજનું ઉદર જોવું જોઈએ, મહારાજે વાઘાન અલંકારો પહેર્યા એ જોવું જોઈએ, અંતરમાં ઉતારવું જોઈએ ને જે મૂર્તિ બહાર છે એવી જ અંતરમાં દેખાય એવી રીતે દર્શન કરવા જોઈએ. અને કલ્યાણ બાપાને આટલો સત્સંગ જે ચાલતા વંથલીથી મેઘપુર ચાલતા જતા થયો ને આ સભામાં જઈને બે જણ પાછળ બેઠા, આખી સભા બેઠેલી હતી, શ્રીજી મહારાજ તો અખંડ વાતો કર્યા કરતા, જે લોકો કથા સાંભળતા હોય એને પછી જ્યારે થાક લાગે ત્યારે એક પછી એક પાછા છૂટા પડતા જાય એટલે લાઈન આગળ આવતી જાય, એમાં ઠેક છેલ્લે સુધી શ્રીજી મહારાજે વાતો કરી ત્યાં સુધી આ બે જ જણા બેઠા રહ્યા હતા વંથલીથી આવેલ. અને મહારાજે બેયને જોઈને મહારાજ બહુ રાજી થયા, અને મહારાજ પછી જે સંતો બેઠેલા હતા બીજા કેટલાક થોડાક ભક્તો હતા એને મહારાજે કીધું કે આ બે જણ જેવા અમારા દર્શન કરે છે એવા દર્શન સર્વને કરવા. અને પછી મહારાજે કલ્યાણભાઈને કીધું કે તમને મયારામ ભટ્ટે જેવા દર્શન કરતા શીખવાડ્યું છે ને એવા દર્શન આજે તમે કર્યા પહેલી વખત, હવે અંતરમાં આ મૂર્તિને ધારી રાખજો. અને શ્રીજી મહારાજ એટલા બધા રાજી થયા, એટલા બધા રાજી થયા, અને તે દિવસથી કલ્યાણભાઈને ભગવાનની મૂર્તિ સિદ્ધ થઈ ગઈ, સિદ્ધ થઈ ગઈ. પછી તો વંથલી શ્રીજી મહારાજ ગયા અને ત્યારે મહારાજે ગામના પટેલિયાઓને બધા ભેગા થયા, કલ્યાણ બાપાએ બધાને ભેગા કર્યા વંથલી ગામના, અને શ્રીજી મહારાજ બધા એને સાર અસારની વાતો કરવા લાગ્યા, આ જગતના જન્મ મૃત્યુના દુઃખની વાતો કરવા લાગ્યા. પેલા પટેલિયાઓ હતા ને એ બધા મહારાજની વાતો સાંભળીને, તોય મહારાજની વાતો સાંભળીને ખંખેરીને ઊભા થઈ ગયા, એ કે હાલો કે સ્વામીને તો વાતો કર્યા કરે પણ આ જન્મ મરણ બધી વાતો આમ કે થોડું પેટ ભરાવાનું છે કે દાના વિના શું થાય, આમ કરીને ઊભા થયા. શ્રીજી મહારાજ કે પટેલિયાઓ શું સંકલ્પ કરો, તો કે દાના છે નહીં ખાવાના, તમે બીજી વાતો કરો છો તો આમાં શું. મહારાજ કે દાના મળી જાય ભજન કરો, તો કે તો કરીએ. તે મહારાજ કલ્યાણ બાપાને ત્યાં કોઠવી હતી, તે નીચેથી સાનેથી પેલું અનાજ કાઢે ને, તે મહારાજ કે કલ્યાણભાઈ ઓલું સાનું ખોલો, કે કલ્યાણભાઈ કે મહારાજ અંદર અનાજ નથી, આ વરસ મોડા પાકે છે એટલે અનાજ જાજું છે ને અંદર છે જ નહીં. મહારાજ કે ખોલો તો ખરા, અને ખોલ્યું અને ત્યાંથી અનાજનો ઢગલો થયો આખો. મહારાજ પટેલે એવું કે જેટલું જોવે એટલું અનાજ આમાંથી લઈ જાઓ, જેટલું જોવે એટલું લઈ જાઓ ને ભગવાન ભજો. તો એ જીવ ભગવાન ભજવા તૈયાર થયા, મહારાજના કહેવા છતાંય ન થયા. એટલે કલ્યાણભાઈએ નક્કી કરી લીધું કે શ્રીજી મહારાજનો સિદ્ધાંત એવો છે કે જીવ જીવને એમનું સ્વરૂપ ઓળખાવું. અને પછી કલ્યાણભાઈએ જે કમર બાંધીને શરૂ કર્યું કે વંથલી ગામમાં મારે સત્સંગ કરાવવો છે, કુસંગી મળે જે મળે અને ભગવાનની વાતો કર્યા કરે, મજૂરો રાખે ખેતરે
એને રોજ પૂરો આપે, અડધું કામ કરાવીને અડધો દિવસ સત્સંગ કરાવે. ચોર હોય સીમમાં આવેલો, ચોરને કે ભાઈ ક્યાં જાય છે, ઘાસ જોયે છે, હાલો ખેતર બતાવું, પોતાના ખેતર લઈ જાય, હાલ તું આ બાજુથી દાતરડું લે, હું ઓલી બાજુથી લઉં, દાતરડાથી કાપતા કાપતા ઘાસની ભારીઓ બાંધી દે, અને પછી ઓલા ચોરને કે જો સાંભળ, તું એકલો હોત અને આટલું કાપવું હોત તો તારો કેટલો ટાઈમ જાત, બે કલાકની જગ્યાએ 4 કલાક થાત ને. પોતાના જ ખેતરમાં ચોરને લઈ જઈને ચોરી કરાવવાની, હવે 4 કલાક થાત, 2 કલાક રહે ને બે જ અમારી સામે, અને 2 કલાક શ્રીજી મહારાજની વાતો કરે અને એને મૂર્તિના ધ્યાન ભજનવાળો કરી દે. આવી સ્થિતિવાળા થઈ ગયા. ગુણાદિતાનંદ સ્વામી પણ દર્શન કરવા હોય ને, કોઈને હરિભગત આવે ને તો કે વંથલી કલ્યાણ બાપાના દર્શન કરતા જાજો, એવી સ્થિતિવાળા હરિભગત થઈ ગયા. માટે હરિભક્તોએ પણ ભાઈઓએ ભાઈઓમાં, ભાઈઓએ ભાઈઓમાં એવા જે હોય કે જેના અંગ એવા હોય કે જે વાતને કરી શકે અને જેની વાત સાંભળવી બીજાને ગમે એવી હોય, એ નિરૂપણ સારી રીતે કરી શકે એમ હોય, એને એવું કરવાની ઈચ્છા રાખવી જોઈએ, બીજાને કહેવું પણ જોઈએ. હા, એ ક્રિયાઓ પોતાનું અહમ વધારવા માટે ન થવી જોઈએ. કારણ કે તમે જ્યારે બીજાને સત્સંગ કરાવો છો ત્યારે તમને એની સામે સન્માનનો યોગ થવાનો જ. ડબલ નહીં, 3 ગણો નહીં, 10 ગણો નહીં, 100 ગણો યોગ થાય, 1000 ગણો યોગ થાય. કારણ કે તમે જેને કંઠીઓ બંધાવડાવી છે, જે સ્વામિનારાયણના હતા નહીં અને તમારા દ્વારા જેને સત્સંગ થયો છે, એ બધાએ આખી જિંદગી તમારો ઉપકાર ભૂલવાના નથી, વારે વારે તમારું નિરૂપણ કરશે કે આ હરિભગતને લઈને અમારે સત્સંગ થયો, આ ભગત હતા એટલે અમે સત્સંગમાં છીએ. આવું જ્યારે કહે ને ત્યારે કરાવવાવાળાને ખાલી એટલી દ્રષ્ટિ જોઈએ, એટલો વિચાર જોઈએ કે મને નથી કર્યું, આ તો મહારાજ અને મોટાએ કર્યું છે, મારાથી શું થાય, એને એ વિચાર સતત રાખી મૂકવાનો છે. જો એ વિચાર એને રાખેલો ન હોય તો સત્સંગ કરાવવાવાળાને સત્સંગનો કુસંગ લાગુ પડી જાય, સત્સંગમાં કુસંગ લાગુ પડી જાય. એ આગળ મહારાજ કહે છે. મહારાજ કહે છે કે કુસંગી પોતાની પાસે આવે તો એની આગળ પણ વિચારીને વાત કરવી, કુસંગીને પણ ધુતકારવો નહીં. કુસંગી માટે કેવું વિચારવાનું? મહારાજ કહે છે, તાકે રીત હે ઓર પ્રકારા, અપનો કરના પ્રથમ વિચારા, અપને કુસંગે હતે જબ હે, અપને કુસંગે હતે જબ હે, કેસી મતી સો રહી તબ હી, કેસી મતી સો રહી તબ હી, કેસે સમજ કિયે સતસંગા, એસે વિચાર નાય અપનો અંગા, પ્રથમ કો બાલક હોવે જે હો, આખી રોટી ન જેવે તે હો, આખી રોટી ન જેવે તે હો. મહારાજ કે કુસંગી આવે ને તો તમે એને ધુતકારી ના દેતા, એની આગળ પણ સત્સંગની વાત કરજો, પણ એની રીત થોડી જુદી છે. સજ્જન માણસોને સત્સંગ કરાવવાનો હોય એની રીત જુદી છે, અને કુસંગીને સત્સંગ કરાવવાનો હોય એની રીત જુદી છે. એની રીત થોડી જુદી છે. પહેલાં પોતાનો વિચાર કરવો, પોતાનો જ વિચાર કરવો. પોતે સત્સંગ થયા પહેલાં કેવા હતા વિચારવાનું? કેવા હતા? ફોટો પાડીને છાપે ચડાવાય એવા હતા, ફોટો પાડી અને છાપે ચડાવાય એવા હતા. તે સમયે પોતાની સમજણ કેવી હતી? આ સત્સંગ નહોતો મળ્યો, સત્પુરુષનો યોગ નહોતો થયો, તે દિવસે આપણી સમજણ કેવી હતી? શું સમજીને પોતે સત્સંગ સ્વીકાર્યો અને સત્સંગી થયા? આ રીતે પોતાના અંગનો વિચાર કરવો. તો આપણે પણ જો કુસંગી કોઈક દિવસ હોઈએ અને આપણે કોઈક વિચાર દ્વારા, કોઈકના યોગ દ્વારા સત્સંગમાં આવ્યા તો ઓલાને કુસંગી જોઈએ, આજે આપણે આવે બહુ સરસ થઈ ગયા, આજે આદર સત્સંગી થઈ ગયા. પણ જે દિવસે નહોતા તે દિવસે કેવા હતા?
તો આપણી સામે કોઈ મળે ને ત્યારે એના પ્રત્યે પણ વિચારું કે હું એક દિવસ આવો હતો તો આજ આવો થયો, તો આ પણ આજ આવો છે પણ કાલે મારા જેવો સારો સત્સંગી થશે, આવો વિચાર રાખી અને કુસંગી પ્રત્યે પણ એને ભગવાન ઓળખાય એવો પ્રયત્ન કરવો જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ, એને ધુતકારવો ના જોઈએ. આ રીતે પોતાના અંગનો વિચાર કરવો. શરૂઆતની ઉંમરમાં નાનું બાળક હોય ત્યારે તે આખો રોટલો ન ખાઈ શકે, ખાઈ શકે ના ખાઈ શકે. બાળકને પહેલાં તો દૂધની આદત પાડે, જ્યારે દૂધની આદત અને રુચિ વધે ત્યારે પછી તેને પાણી પીવાની રુચિ કરાવે. એક એક ટીપું પાણી મોઢામાં આપે. જો દ્રષ્ટાંત આપે શ્રીજી મહારાજ, દ્રષ્ટાંત આપીને સિદ્ધાંત સમજાવે છે. પાણીની રુચિ જ્યારે થઈ જાય ત્યાર પછી તેને અન્ન ચટાડે, પછી તે ચાટતા ચાટતા તેને ગમી જાય, પછી તેને માતાના ધાવનની ઈચ્છા ન રહે. બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ રોટલો રોટલી વધારે ખાય, એ પ્રમાણે જ સત્સંગ ધીમે ધીમે કરાવવો જોઈએ, ધીરે ધીરે થાય. સમજુ માણસે તેમાં ભૂલ કરવી ન જોઈએ, ઉતાવળથી નહીં. આજે ને આજે જ, બસ આજે ને આજે જ આવે. આપણે હજુ માંડ માંડ ચાલીને હજુ થયા આવે, પણ ઘણી વખત તાણ એવું ચડી જાય બીજાનું આજે ને આજે જ અનાદિ મુક્ત કર દો, ના થાય. આજે ને આજે મારા જેવા પાક્કા કેમ ના થઈ જાય, બધું છોડી દે ને બધું જ કરતા થઈ જાય. પાંચ માનસિક કરતા થઈ જાય, તિલક ચાંદલો કરતા થઈ જાય, પૂજા પાઠ કરતા થઈ જાય, બહારનું ખાય નહીં પીવે નહીં, બધું જ પોતાનું સર્વસ્વ સત્સંગને અર્થે કરી દે, કેમ ના કરી દે આજને આજ? ના કરે તરત, સમય જાય. જેમ આપણે કેટલા સમય પછી એવા થયા છે, તો એ પણ આજને આજ ન થાય આવો વિચાર સત્સંગ કરાવવાવાળાએ રાખવો જોઈએ. આનાથી શું થાય, કરાવવાવાળાનો ઉત્સાહ ભાંગી ના જાય, એટલા માટે શ્રીજી મહારાજ સમજાવે છે. અને બીજું કે કરાવવાવાળા પાસે આ કળા ન હોય તો પેલા પાસે અપેક્ષા વધારે રાખે. ઓલો હજુ જન્મ્યો છે, હજુ ધાવણની જરૂર છે. ન્યા કે રોટલો ને રોટલી ને બધું થાળીમાં કેમ ના ખાય? ના ખાય ભાઈ, એ બાળક છે, ના ખાય. ધીરે ધીરે થાય, અચાનક કશું થતું નથી. કોઈ સત્સંગમાં આવે ને તરત મુક્તાનંદ થતા નથી, કોઈ સત્સંગમાં આવે ને તરત ગોપાળન થતા નથી, કોઈ સત્સંગમાં આવે ને તરત દાદા ખાચર પર્વતભાઈ થતા નથી. જે થયેલા દેખાતા હોય ને કે આ સત્સંગમાં આવ્યા ને તરત થયા, તો એ સીધા જ આવેલા હોય. એટલે જે થયેલા દેખાય કે આ તો આવ્યા ને તરત જ આવા થઈ ગયા, એ ગુરુજી જેવા, દાદા ગુરુજી જેવા, એ બધા એવા મહાપુરુષોની વાત નોખી છે, મોટા પુરુષોની વાત નોખી છે, સીધો આવેલો એની વાત નોખી છે. પણ જાજા કઈ એવા ના હોય. અને આપણે પણ પોતાનું તપાસીએ તો આપણને લાગે કે હું આટલા વર્ષે 10-15 વર્ષે જો આટલી સમજણવાળો થયો છું, તો 15 વર્ષે હું આટલી સમજણવાળો ને આટલું ધર્મ નિયમ પાડતો થયો, આટલો દાન ધર્માદો કરતો થયો, આટલું મને સત્સંગમાં મારા પણ હું મનાવ્યું, તો જે આજે સત્સંગમાં આવ્યો છે ક્યાંથી થઈ જાય? એને 15 વર્ષ તો આપો, કમસે કમ 15 વર્ષ આપો. જેટલા આપણે કાઢતા થયા એટલા વર્ષ તો એને દેવા પડે ને. આવું સમજાવવાવાળાએ ધ્યાન રાખવું જોઈએ. એનાથી એને શું થાય, સામેવાળાનો અભાવ ના આવે, સામેવાળાને સત્સંગમાં ચડવામાં નિરુત્સાહી ના થઈ જાય. એટલા માટે આવો વિચાર એને રાખી મૂકવો જોઈએ. અને ધીરે ધીરે એને શીખવાડવું જોઈએ કે જેનાથી એ પણ થાકી ના જાય. ઓલાને એક આરે ડોઝ આપે, કારણ શરીરના ભૂખા. હવે ઓલાને મનુષ્ય જન્મનું જોજો દુર્લભતા નથી ખબર. અને આપણે કહે મૂર્તિનું સુખ લેવાનું છે, હવે મૂર્તિને એને લાખો ગાવડું છેટું છે, હજુ તો એને મનુષ્ય જન્મ ને પશુનું શરીર ને મનુષ્યનું શરીર એ બેમાં જ ભેદ નથી. એનું જીવન પશુ કરતાં ખરાબ હોય, હવે એને સીધું જ મૂર્તિનું સુખની વાત કરીએ તો એને કોઈ દી ગળા હેઠે ઉતરે નહીં. પહેલાં તો એને જન્મનું શું, જન્મ મરણનું દુઃખ છે, લખચોરાશી શું છે, આ બધું સમજાવવું પડે, આ બધું કરવું પડે. અને એ તમને ખબર પડી જાય, તમે સંતોની ભેગા ફરતા હો ને, વિચરણની અંદર કે ગામડાઓ ફરો કે ક્યાંય ફરો ને, તમને ખબર પડી જાય કે સ્વામી આના આ જ સ્વામી છે. આ જગ્યાએ વાત કરી તો જુદી કરી, અહીં વાત કરી તો એવી કરી, કોઈક જગ્યાએ તો વાત એટલી બધી નીચે જઈને કરવી પડે કે ઓલા બાજુમાં જે હરિભગત સેવામાં આવ્યો ને એને લાગે કે મારે આમાંથી કશું લેવાનું જ નથી. કથા 2 કલાક થઈ, પણ હવે એની અંદર આવે
મનુષ્ય જન્મની દુર્લભતા. તો ઓલો તો સમજીને આવે મૂર્તિનું સુખ કેમ લેવું ન્યા પૂગ્યો હોય, પંચ વિષયને ખોટા કેમ કરવા ન્યા પૂગ્યો હોય. હવે ઓલી કથા આવે પણ એનું જે અંગ આવે એ અંગમાંથી એ ઉપલા અંગમાં જતો રહ્યો, એ અંગનું કશું ના હોય, કારણ કે સામેની સભા એવી ના હોય, સામેની સભા માટે હજુ એકડો જ ગૂંટવાનો હોય, એટલે ન્યાય એવી વાત થાય. આવું સંતો ભેગા તમે વિચરણમાં ફરતા હો ત્યારે ખાસ આવું થાય, વ્યક્તિ વ્યક્તિ સાથે બેઠા હોય ત્યારે વ્યક્તિ વ્યક્તિ સાથે વાતો જુદી જુદી થાય, સંત સંત સાથે વાત કરતા હોય, આજે કોઈ વાત સંતો સંતોની સાથે સમજણની વાત કરતા હોય તે આખી નોખી થાય, જનરલ સભાની વાત હોય નોખી થાય, અને એ એ લેવલનો વ્યક્તિ પૂછે તો નોખી થાય. જેમ ગોરધનભાઈએ પૂછ્યું માયાનું શું રૂપ છે પ્રથમના પહેલામાં, તો શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનનું ધ્યાન કરતા આડું આવે એને માયા કહેવાય, અને પ્રથમના બારમાની અંદર માયાનું સ્વરૂપ કીધું ત્રિગુણાત્મિકા છે, જળ ને ચૈતન્ય છે, આખું તત્વથી સ્વરૂપ બતાવ્યું, એ જ માયાનું સ્વરૂપ બતાવ્યું. હવે નિત્યાનંદ સ્વામી જેવા પૂછે તો એને કંઈક ઓર તત્વજ્ઞાનથી ઉત્તર આપે શ્રીજી મહારાજ. એમ વચનામૃત ગ્રંથને પણ વાંચતા ખબર પડે કે શ્રીજી મહારાજ સામેનો પૂછવા વાળો કયા લેવલનો છે એવો જવાબ આપે છે, એવા એવા જવાબો આપ્યા છે વચનામૃતમાં. એટલે શ્રીજી મહારાજ સમજાવવાની અંદર સમજાવવા વાળાને પણ સમજાવે છે કેવી રીતે સમજાવવું. એક દિવસમાં ક્યારેય કૂવો ખોદી શકાય નહીં, જેવી જમીન હોય એ રીતે પાણી થાય છે, ક્યાંક એક જ ઘડીમાં પાણી થઈ જાય. જો આવે કોઈક સત્સંગમાં આવે ને તરત જ જાણે આ તો અનાદિકાળનો ભગત છે એવો લાગે, અનાદિકાળનો ભગત છે, આ તો જાણે પૂર્વે સાધુ જ હતો એવો જ લાગે, પૂર્વે સાધુ જ હતો આ, એવો થઈ જાય. એક જ ઘડીમાં પાણી આવી જાય, એક ઘડીમાં. એની પાછળનું કારણ એ પૂર્વે કરતો આવ્યો છે. જેમ ઘણા નાના છોકરાઓને સરસ એને રાગ રાગીનીઓ ગાતા આવડી જાય, વગાડતા આવડી જાય, નાના હોય ને બધી કેટલી ભાષાઓનું જ્ઞાન હોય, છ વર્ષનો હોય દેશ દેશની ભાષાઓ બોલતો હોય, કારણ કે પૂર્વથી લઈને આવ્યો છે, પૂર્વે કરીને આવ્યો છે. આપણને લાગે છ વર્ષનો, આપણને લાગે સત્સંગની અંદર હજુ આવ્યો, આ તો 2016માં આવ્યો અને સત્સંગની અંદર બધાય સત્સંગીઓથી આગળ નીકળી ગયો, એ આપણે એને 2016ની સાલમાં જોઈએ છે, કારણ કે આપણી દ્રષ્ટિ એટલી છે. 2016નો ના હોય, એ 2000 ઈસવીસનની પહેલાંનો હોય, એની પહેલાંનો મંડેલો હોય, તે દિવસનો મંડ્યો હોય, તે આજ આજે દેખતા હોય આપણે 2016માં આવ્યો, બસ એટલી ખબર હોય. આજે આજે આ આજે આ સત્સંગમાં આવ્યા, આજે આને આ ધોત્યું પહેર્યું, આજ પાર્ષદથી, આજ સાધકથી, આજ સાધુથી, હજુ દીક્ષા લીધે 6 મહિના થયા, આપણને લાગે 6 મહિના થયા, આપણને લાગે હરિભગતને 6 મહિના થયા, પણ 6 મહિના ના હોય એવું હોય, એ તો ફિઝિકલી આપણને લાગે 6 મહિનાનો છે, 6 મહિનાનો ના હોય. સત્સંગ મેં અબાયે હે જે તે અનાદિ મુક્ત સમજ ના તે. અત્યાર સત્સંગની અંદર જે જે આવ્યા છે લખ્યું આધારણ સ્વામીએ, અનાદિ મુક્તો આવ્યા હોય કેમ ખબર પડે. એટલે ક્યાંક એક જ ઘડીમાં પાણી થઈ જાય અને ક્યાંક એક દિવસે પાણી થાય, આખો દાડો કાઢો ને દાર કરો ને ત્યારે માંડ પાણી થાય, અને ક્યાંક 10 દિવસે પાણી થાય અને ક્યાંક પાણી ક્યારેય ન થાય, આવું પણ થાય. એટલે તમે મહેનત કરો સત્સંગી કરવા માટે તો ક્યાંક તરત જ આમ સત્સંગમાં દોડવા લાગે એવું. એમાં પાછા 2 પ્રકારના હોય, એક સત્સંગમાં તરત દોડવા લાગે ને એ એક એવા હોય કે જે પૂર્વે કરતા જ આવ્યા છે, પણ એક એવો એ ચટકીવાળો હોય એનો સ્વભાવ, એટલે કરવા માંડે પણ પાછો પડે ને એટલી સ્પીડમાં પાછો પડે, કારણ કે ચટકીવાળો સ્વભાવ હતો, એટલે ચડી ગયો એને જ્યાં ચોટે ત્યાં ચાલવા માંડે, એટલે બહુ દોડવા લાગ્યો, લાગ્યો બહુ સ્પીડમાં પણ ધક્કો લાગ્યો તો ગયો, કારણ કે ચટકીવાળો સ્વભાવ હતો. એમાં એક એ થાય તરત જ પાણી આવી જાય, તમે આમ ડાર કરો 10-15 ફૂટે જાઓ, પાણીના વેન નીચે ચાલવું જોઈએ, ગુજરાત જેવી ભૂમિ હોય પાણીના વેનો ચાલવું હોય, એટલે તરત પાણી બહાર પડી જાય, પણ ત્યાં કંઈ તમારે અટકી ના જવાય, જવું પડે ઊંડું, કારણ કે 10ની મોટર ત્યાં મૂકો તો એ વેન તો ખૂટી જવાનું હોય 1-2 દીમાં, એમાંથી પાણી ના નીકળે, એ વેન ચાલુ છે. એમ કેટલાક એવા હોય તત્કાળ આમ લાગે પણ એ છેવટે પાછા પડી જાય, પણ જે તત્કાળ લાગ્યું અને એવું ને એવું ટકી રહ્યું પછી
રોજ તમે જોવો તો રોજ જાણે આ તો વધે જ છે, વધે જ છે, વધે, કેદી વધ્યો, આ વધીને જ આવ્યો તો ને વધી ગયો. આશ્ચર્ય, એ વધીને આવ્યો તો એ પૂર્વે પાણી પીને આવેલો છે, એટલે પૂર્વે સત્સંગ કરીને આવેલો છે. એટલે હવે પાછું પાણી નીકળે ને એમાં ક્યાંક મીઠું પાણી નીકળે ને ક્યાંક કડવું પાણી નીકળે, એવું થાય. જમીનમાં કૂવો ખોદવાથી ખબર પડે છે, કૂવો ખોદ્યા સિવાય ખબર પડતી નથી. મગને બાફવા માટે ચૂલે મૂકવામાં આવે છે. શ્રીજી મહારાજ કેવા દ્રષ્ટાંત લઈ આવ્યા, જુઓ તો ખરા. દ્રષ્ટાંત સિદ્ધાંત સમજાવવા માટેના ઉત્તમ વક્તા શ્રીજી મહારાજ સિવાય બીજો કોઈ છે જ નહીં. કેટલા દ્રષ્ટાંતોથી સમજાવે છે. મગને બાફવા માટે ચૂલે મૂકવામાં આવે ત્યારે બધા મગ બફાઈ ગયા હોવા છતાં કોઈક દાણો કોરડું રહી જાય છે, જોયા છે ને આપણે એવા. તેમ સત્સંગની જે જીવને વાતોની અસર કોરડું મગની જેમ ન થાય તેને મનમાં આસુરી જીવ જાણવો. કેવું સરસ કીધું, મનમાં આસુરી જીવ જાણવો. એને કહેવું નહીં તું આસુરી છો, મનમાં જાણી રાખવાનું કે આને સત્સંગમાં પડ્યો રહ્યો છે તોય કોઈ અસર થઈ નહીં. રઘુનાથ દાસ રામાનંદ સ્વામીની ભેગા પડ્યો રહ્યો, શું નહોતું કર્યું? ચાંદ્રાયણ કરતો હતો, ત્યાગ વૈરાગવાળો હતો, વર્તમાન પાડતો હતો. જે સાધુ લક્ષણો કહેવાય ને એમાંનો એક પણ ધર્મ રઘુનાથ દાસ નહોતો તોડતો, નથી એને નિષ્કામી વર્તમાન તોડ્યું, નથી એને કોઈ રામાનંદ સ્વામીની એવી કોઈ આજ્ઞાઓ લોપી. એટલે સત્સંગને નુકસાનકારક હોય જે વર્તમાન લોપવાથી, એવા વર્તમાનો તો કોઈ લોપ્યા નથી. તપવાળો હતો, ત્યાગવાળો હતો, હરિચરિત સાગરમાં જેનું વર્ણન આવે છે, ત્યાગ વૈરાગ્યવાળો હતો, અને તોય એની ગણતરી શ્રીજી મહારાજે અસુરમાં કરી. રઘુનાથ દાસ જેવો અસુર હોય એને રામાનંદ સ્વામી ધામમાં ગયા, દુઃખ ના થયું. લોકોને કે હું ચિંતા કરો છું, હું બેઠો છું ને, રામાનંદ સ્વામીનું સુખ મારામાંથી, મારામાં આવે આવી ગયા સ્વામી, વાટ જ જોતો તો સ્વામીને જવાની. અસુર, એ અસુર, એને ભગવાનના મોટા પુરુષમાં હેત નહોતું, એને પોતાના અહમ પોષણમાં હેત હતું, બધું જ હતું. તપ ત્યાગ વૈરાગ, સ્વામી કે તપ ત્યાગ વૈરાગને શું કરવા છે, એને શું કરવા છે. ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ, એનું જ નામ સત્સંગ છે. ભગવાનના મોટા પુરુષમાં આત્મબુદ્ધિ, એનું જ નામ સત્સંગ છે, એનું જ નામ સત્સંગ છે. બાકી તો અસુર છે. આ કોરડા મગ જેવા છે એને જાણી રાખવા કે આને કશી અસર થતી નથી. આવડા મોટા ભેગા રહે છે તો એને કાંઈ અસર થતી નથી, એનો અર્થ એ છે કે એ જીવથી જ અસુર છે. અને આસુરી જીવ કોઈ દિશ દૈવી થાય નહીં, આવું વચનામૃતમાં શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું. આસુરી જીવ કોઈ દી દૈવી ના થાય, સંપૂર્ણ આસુરી હોય ને ક્યારેય દૈવી ના થાય. સત્સંગમાં આવ્યો હોય ને તો બીજા સત્સંગી કરતાં બધું સરસ કરવા લાગે, બધું સરસ કરે, પણ જબરજસ્ત આસુરી હોય. અને એવા આસુરી તમે બહુ વિચારપૂર્વક જો તપાસ કરો તો ઘણા જોવા મળે હોય છે. ક્યાંક ક્યાંક મૂક્યા હોય છે આવા કોરડા મગ. અને આપણે જોઈએ કે આની પર કેટલી વિસલો વાગી ગઈ, કેટલા સદગુરુની વિસલો વાગી ગઈ, તોય મગ ચડ્યો નહીં, હજુ ચડ્યો નહીં. બોલો, કેટલા સદગુરુની વાગી ગઈ હોય, ત્યાગી થઈને રહ્યો હોય મોટા સદગુરુ પાસે, મોટા સદગુરુએ કેટલી વિસલ મારી દીધી હોય, તો એની વિસલમાં મગ બફાયો ના હોય, ના ત્યાગીમાં બફાય, ના ગ્રહસ્થમાં બફાય. આવા કોરડા જેવા જે જીવ હોય અને આસુરી જીવ જાણવા, એના દર્શન તો દુઃખ દેન ન થાય તો ન કીજીએ, એવાને ખાલી મનમાં ઓળખી રાખવા ને એનાથી દૂર રહેવું. એનો વાયરો લાગી જાય ને તોય પ્રોબ્લેમ, એના તપ ત્યાગને વૈરાગ્યનો ગુણ આવી જાય ને આપણને તોય પ્રોબ્લેમ. શ્રીજી મહારાજે એટલે કીધું મનમાં જાણી રાખવું. કેમ? કારણ કે એમાં તપ હોય, ત્યાગ હોય, વૈરાગ્ય હોય, એવો ગુણ દેખાય ને એ ગુણથી જો આપણે અંજાઈ જઈએ તો આસુરી ભાવ પર નાખી દે. રાવણ એ પણ તપસ્વી હતો, એ પણ ભજની હતો, પણ શું રાવણનો ગુણ લઈશું? જો રાવણનો ગુણ લઈશું તો રાવણનો સંગ થશે, ને રાવણનો સંગ થશે તો રામ સાથે વેર થશે. રામ સાથે વેર થાય એવા રાવણનો સંગ ન થાય, એવી રીતે ભગવાન શ્રી હરિની સર્વોપરિતા અને ગુરુજી જેવા મોટા સત્પુરુષ એની સાથે આંટી પડે
એવો પ્રકૃતિ પુરુષ સુધીનો ગુણ્યલમાં ગુણ્યલ મનુષ્ય દેવ કે ઈશ્વર હોય, મનુષ્ય દેવ કે ઈશ્વર હોય, ગુણ્યલમાં ગુણ્યલ, તપ ત્યાગ વૈરાગ્ય ધર્મ બધું જ હોય, પણ જો એનો ગુણ લેવાથી એના સંગે કરીને શ્રીજી મહારાજની સર્વોપરિતા અને શ્રીજી મહારાજની સર્વોપરિતામાં જોડી રાખે ને મૂર્તિમાં જોડી રાખે એવા મોટા પુરુષ બેને વિશે જો આંટી પડતી હોય તો એવાથી કરોડ ગાવ છેટે રહેવું પડે, દેવમાં હોય, મનુષ્યમાં હોય, ઈશ્વરમાં હોય, ગમે તે જગ્યાએ હોય, એને એવું જાણીને રહેવું પડે તો જ બચીને રહેવાય. માટે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, બીજા ગુણવાન તો ઘણા મળશે, નહીં મળે હરિના મળેલ. ગુણ પણ ત્યારે જ શોભે છે, ગુણ પણ ત્યારે જ શોભે છે કે જ્યારે એને ભગવાન અને મોટામાં આત્મબુદ્ધિ હોય, નહીં તો ગુણને શું કરવા છે, એ તો બોધ છે. એ ગુણ સિંગડાનું કામ કરે, સિંગડા કોક જગ્યાએ ભરવે ને કોકને પાડે, બસ એ જ કામ કરે. ગુણ તો છે પરંતુ ભાવ અંદર આસુરનો છે, એટલે કોઈને ઉપાડીને સત્સંગમાંથી ઉપાડીને બહાર નાખવાનું કામ કરે એ ગુણ બધાય, ભલે સારા ગુણ રહ્યા તોય. રઘુનાથ દાસની અંદર ગુણ હતા, અવગુણ એક, મુક્તાનંદ સ્વામી સાથે વેર, શ્રીજી મહારાજ આરે વેર, રામાનંદ સ્વામીનો અભાવ, શ્રીજી મહારાજને ગાદી આપી દીધી, એટલે કે આ 18 વર્ષના છોકરાને ગાદી આપી દીધી, આ ગુરુની બુદ્ધિ સાઈઠે ખસી, બોલો. રામાનંદ સ્વામીનો અભાવ, આટલો અસુરભાવ, બાકી બધાય ગુણ હતા પણ એ બધા સિંગડે ભરવીને કેટલાયને સત્સંગમાંથી પાડવાવાળા હતા. ચલાવી ખરી ગાદી નાખીને સંપ્રદાય ચલાવાય મંડ્યો, પણ મોટાના આશીર્વાદ ના હોય ને ભગવાન ભળેલા ના હોય, બધી ગાદીઓ હોતા ક્યાંય જતા રહ્યા, કોઈ હોધ્યા જડતા નથી. માટે આસુરી જીવ હોય એને પણ ઓળખી રાખવો જોઈએ અને એનાથી દૂર રહેવું જોઈએ, ગમે તે જગ્યાએ હોય, ત્યાગી ગ્રહીમાં જ્યાં હોય ત્યાંથી. કારીગરે ઘડવાના જે જે ગાઢ કહેવાતા હોય છે તેને માટે તેવા ઉપકરણ સાધન જોઈએ, સાધન વિના ગાઢ ગળાય નહીં, જેવો ગાઢ ગળવો હોય તેવા સાધન તેમાં જોઈએ જ, તે રીતે જેવી વાત કરવી હોય તેવા વિચાર પણ તેમાં જોઈએ. હવે વાત કરવાવાળાને જ આ તો ઉપદેશ આપે છે શ્રીજી મહારાજ, કે વાત તમારે કરવી છે તો એ વાતનો વિચાર તમારી પાસે જોઈએ, મૂર્તિની વાત કરવી છે પણ મૂર્તિનો વિચાર કોઈ દી કર્યો જ ના હોય, કેવી રીતે વાત કરીએ, અને કરે કદાચ પોપટ્યું જ્ઞાનની જેમ, પણ એની અસર ના હોય. અંતરદ્રષ્ટિના વિચાર કોઈ દી કર્યા જ નથી ને, અંતરદ્રષ્ટિની વાત આપણે કોઈને કરીએ ઉતરતી હશે ગળા હેઠી, કોઈને અંતરદ્રષ્ટિ થાય? 1000ની કરોડ વાત કરો ને અંતરદ્રષ્ટિની, થોડી વાર સારું લાગે કે બહુ સારી વાત કરી તમે, પણ એની અસર ના હોય. બેનો આત્મા જ્યારે જે વિચારને તમે પામેલા હો અને જે વિચારને તમે સિદ્ધ વિચારપૂર્વક કરેલો હોય, એ માર્ગે તમે હાલેલા હો, અનુભવ હોય, એ કેટલાયના આત્માને જગાડી દે, એનો આત્મ મંથન કરાવી દે. સાચો સાધુ શું કરે છે, સાચો સાધક શું કરે છે, સાચા સત્પુરુષો શું કરે છે, બીજાના આત્માને જગાડી દે, આત્મ મંથન કરાવી દે ને, એ જ સત્પુરુષ છે. મનોરંજન કરાવે એવા તો હજારો હોય, પણ આત્મમંથન કરાવે એવા બહુ ઓછા હોય. અને એ જે વિચારને પામેલો હોય, એને વિચાર કરેલો હોય એની ઉપર, તો જ એ કરાવી શકે. દાવ પેચમાં પણ તેવું જ છે, જેવી રમત હોય તેવી યુક્તિ આવડવી જોઈએ, દાવ હોય તેવો પેચ જોઈએ, અને તે ગુરુમુખે શીખવું પડે. પેચ શીખ્યા વિના તો પોતાનો રંગ ઉતરી જાય અને બીજો જ રંગ ચડી જાય. જેને વાત કરવાની કળામાં પણ સારી યુક્તિ ન આવડતી હોય તેને ક્યારેય વાતો કરવી નહીં. પાછું મહારાજે ના પાડી કે હું વાતો કરવાનું પ્રતિપાદન કરું છું, એટલે મંડી ના પડતા હોઉં પાછા, કે બસ મારે તો હવે સત્સંગ કરાવી જ દેવો છે બીજાને, આપણા અંગ બદલાઈ જાય બીજાને સત્સંગ કરાવતા કરાવતા. શેખ મિયા જેવા સત્સંગ કરાવવા નીકળ્યા હતા, રવજી સુથાર જેવા સત્સંગ કરાવવા નીકળ્યા હતા, અંગ બદલાઈ ગયા, શ્રીજી મહારાજથી લાખો ગાવનું છેટું થઈ ગયું, એવું જો થઈ જાય તો પ્રોબ્લેમ. કારણ કે કોઈને સત્સંગ કરાવો એટલે એની અંદર બે પ્રકારનો એક વિઘન, એક સન્માનનો યોગ થાય, બધાય તમારી વાહ વાહ મને સત્સંગ કરાવ્યો, મહારાજ ઓળખાવ્યા, ગુરુજી ઓળખાવ્યા, સંતો ઓળખાવ્યા, એટલે એમાં એક તો એ વિઘન
કે જો એમાંનો એક શબ્દ આપણા હૃદયમાં ગરી ગયો અને રાત્રે પથારીમાં હૂતા હૂતા જો એ આપણને ક્યાંક કાંટાની જેમ ગરી ગયો તો આપણો જન્મો જન્મનો કાછળ કાઢી નાખીએ શબ્દ. સ્તુતિ જેટલી આવે આપણી, જો આપણે મોક્ષ માર્ગે ચાલેલા મુસાફરો છીએ, મુમુક્ષુ છીએ, તો ધ્યાન રાખવું કોઈ પણ પ્રકારની સ્તુતિ આવે, મારી કે તમારી, જ્યારે સ્તુતિ આવે ને ત્યારે એટલો જ વિચાર કરો કે સ્તુતિને લાયક તો એક મહારાજ અને મહારાજને ધારી રહેલા મોટા પુરુષો છે. સ્તુતિને પચાવી શકે એવી હોજરી એ લોકો પાસે છે, મારી પાસે નથી. હું તો સ્તુતિને લાયક પણ નથી. જે કંઈ છે એ તો એનું છે, એ કરે છે, એ કરાવે છે, એને જે ઈચ્છા છે એ કરાવે છે, એને ઈચ્છા હશે ત્યાં સુધી કરાવશે, એને ઈચ્છા નહીં હોય તેથી કશું જ મારાથી થવાનું નથી. આવો વિચાર જ્યારે સ્તુતિ આવે ને ત્યારે આમ બાયપાસ કરવી, હે મહારાજ તમને કહે છે પ્રભુ, મને નથી કહેતા, તમને કહે છે. હે મોટા પુરુષો તમને કહે છે, મને નથી કહેતા. આમ કરવું તો બચીને રહેવાય, નહીં તો સ્તુતિમાં તો ભલ ભલાના ભૂકા બોલી જાય, ભલ ભલાના ભૂકા બોલી જાય. જે આ જન્મે ભગવાનના ધામને પામે એવો હોય ને, હો જન્મ બીજા ધરે, બીજાના વખાણ સાંભળવામાં, બીજા મારી સ્તુતિ કરે, બીજા એમ કે મને આવું ઓળખાવી દીધું, એ સાંભળવાનું રસ એ પણ માણસને હજારો જન્મ ધરાવે. માટે કરતા તરીકે કાંઈ નહીં, અકર્તા મહારાજ કરે છે ને મોટા કરે છે. જે કરવાવાળા હોય એને આ ધ્યાન રાખવાનું છે, જે કરાવતા જ નથી એને નહીં, અને જેને એવું લાગે. બીજું એક એ છે કે આવો સત્સંગ કરાવવામાં કુસંગીની પાસે પણ જવાનું થાય. હવે જો કુસંગીની ગોળી મજબૂત હોય તો પેલો ગધેડાને ગોળી ગળાવવા કુંભાર ગયો અને ગધેડાએ ફૂંક મારી તો ગોળી કોને જતી રહી? કુંભારને. એમ જો ઓલો મજબૂત હોય, આપણે સત્સંગ પાકો કરેલો ના હોય અને ઓલો કુસંગી હોય, એની જોડે આખું જગતની વાતો પડી હોય, હવે એને સત્સંગ કરાવવા માટે ગયા પણ ઓલાની જ વાતો એટલી બધી સાંભળી લીધી, જો થયું એવું કે આપણે એને જે રંગ ચડાવવા ગયા એ ઉતરી ગયો, આપણો ઉતરી જાય ને એનો ચડી જાય, અને આવા તો દ્રગે દીઠા છે. બીજાને રંગ ચડાવવામાં પોતાના રંગ ઉતરી ગયા એવા દ્રગે દીઠા છે, ઉતરી જાય, ધ્યાન ન રાખીએ. એટલે શ્રીજી મહારાજ કહે છે કે જો વાતો કરવાની કળા ને યુક્તિ આવડતી હોય અને પોતાના જીવનું બગડે એવું ના હોય તો કરવું, બાકી સારી યુક્તિ ન આવડતી હોય તેને ક્યારેય વાતો કરવી નહીં. એને તો પોતાના નિયમ ધર્મ પાળવા અને પોતાના શ્રેયનું કાર્ય સુધારી લેવું, એને તો આટલું જ કામ કરવાનું, પોતાનું કાર્ય સુધારી લેવું. આપ ભલા તો જગ ભલા, આટલું શીખવું. પાણીનો જે તરવૈયો હોય તેને પાણી ડૂબાડે નહીં. જલ કો તારો હોવે જે હા, તાકો જલ ન બુડાવે તે હા, બિન તારે ન તરે કબ હો, બડે બલવાન હોવે જબ હો, બ્રહ્મ વિદ્યા કે અંગ હે અનંતા, સો જાનત બડે બુદ્ધિવંતા, અંતર દ્રષ્ટિ વિન બુદ્ધિવાના, અંતર દ્રષ્ટિ વિન બુદ્ધિવાના, બ્રહ્મ વિદ્યા કો ન હોવત જ્ઞાન, બ્રહ્મ વિદ્યા કો ન હોવત જ્ઞાન. પાણીનો જે તરવૈયો હોય તેને પણ પાણી ડૂબાડે નહીં, તેને પાણી ડૂબાડે નહીં. જેને તરતા આવડતું નથી એ ચાહે ગમે એવો બળવાન હોય તો પણ તરી શકે નહીં. શ્રીજી મહારાજ દ્રષ્ટાંત આપીને સિદ્ધાંત સમજાવે છે કે આપણે ગમે એટલા બળિયા છે પરંતુ આપણે એવા નથી કે બીજાને તારી શકીએ, તેમાં ના ઉતરવું. બીજું કે કેટલીક બાબતની અંદર આપણે કોઈને સમજાવી શકીએ એવા હોઈએ, પણ કેટલીક બાબતો એવી હોય કે જે આપણા લેવલમાં ન આવતી હોય, જે આપણે હજુ સિદ્ધ જ નથી કરી, જે માર્ગે હજુ આપણે જ કાચા છીએ, તો એવો કોઈ પ્રશ્ન આવે ને ત્યારે આપણે ભલે બીજાને થોડો ઘણો સત્સંગ કરાવીએ એવા હોઈએ, પણ તોય આપણાથી ઉપલા લેવલે કહેતા આપણાથી ગુણ્યલ ભગવાનના સંતો ભક્તો સુધી એ મોક્ષોને મોકલી દેવો જોઈએ. બે હાથ જોડીને એને કહેવું જોઈએ કે આ મારી કેપેસિટી બહારનું છે, ભલે મેં તમને સત્સંગની વાત કરી, પણ હવેનો જે પ્રશ્ન તમારો આવ્યો છે
એ લેવલનો પ્રશ્નનું સમાધાન કરવું, એટલી સમજણ કે એટલું મારી પાસે કેપેસિટી નથી, માટે આ તમે આ જગ્યાએ લઈને જશો તો ત્યાં એનું સમાધાન થશે, આવો એને રસ્તો પણ બતાવો. તો એની અંદરથી ચોક્કસ એના જીવનું ના બગડે. નહીં તો ઓલાને સત્સંગ કરાવ્યો હોય એટલે ઓલા બહુ દિવ્ય ભાવથી એને પોતાનો દોષ કહી દે કે હજુ મને તો આમ થાય છે, આ થાય છે, મને આવી ઈચ્છા થાય છે, આ થાય છે, ઓલું થાય છે. હવે જેટલાની અંદર એને લાગે કે હું કેપેબલ છું, બહારનું ખાવાની ઈચ્છા થાય છે, ઓકે તો બહારનું હું નથી ખાતો, કેવી રીતે ના ખાવું, કેવા ઉપાયો કરવા, શરૂઆતમાં કેમ કરવું, બધું શીખવાડો. પણ કોઈક એવો પ્રશ્ન આવ્યો કે જેમાં આપણે જ હજુ કાચા છીએ, ભલે એને સત્સંગ કરાવી દીધો છે આપણે, પરંતુ આપણને ખબર છે કે આ અંગમાં હું કાચો જ છું, અને એવો પ્રશ્ન એ સાઈડનો લેવલનો પ્રશ્ન સામેવાળો વ્યક્તિ આપણે એને સત્સંગમાં લાવેલા છીએ એટલે આપણને અહોભાવથી પૂછવા આવે, ત્યારે એને બે હાથ જોડીને કેવું કે તમારો પ્રશ્ન બહુ સાચો છે, પણ એને હવે સમજવા માટે તમારે ઉપલી કોર્ટમાં જવું પડશે, ઉપલા લેવલ પર જવું પડશે, આમ કેવું. નહીં તો ઓલાનો ઘાટ હોય એ આને રજૂ કરે તો ઓલાને ઘાટ એ હજુ ચાલુ જ હોય અને ઘાટ ઘાટમાં ભળે તો શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું કે આઈ બા તુંય મારા જેવી થા, એવી દશા થઈ અને સત્સંગમાંથી ઉતરતો ક્રમ પણ થઈ જાય. માટે કરાવવાવાળાએ પોતાની સ્થિતિનો તપાસ બરાબર કરી રાખવો જોઈએ. એટલે અહીં કહે છે કે બ્રહ્મ વિદ્યાના અંગો અનંત છે, તેને કોઈ મોટા બુદ્ધિશાળી જાણી શકતા હોય છે. જેને અંતરદૃષ્ટિ ન હોય તે બુદ્ધિમાન હોય તો પણ બ્રહ્મ વિદ્યાને સમજી શકતો નથી. અંતરદૃષ્ટિ વિનાનો ક્યારેય પણ બ્રહ્મ વિદ્યાને ન સમજી શકે. અંતરદૃષ્ટિની વ્યાખ્યા શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કરી, ગરડા મધ્યના 8મામાં કરી, સારંગપુરના 10મામાં કરી. કેવી કરી છે? તો કે જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામું જોઈ રહેવું એનું નામ અંતરદૃષ્ટિ છે. પ્રથમનું 49મું અંતરદૃષ્ટિએ કરીને ભગવાનના ભક્તને વર્તવું એ જ્ઞાન યજ્ઞ કહેવાય. મધ્યનું 8મું ભગવાનની મૂર્તિને અંતરમાં અથવા તો બહાર જે જોઈ રહેવું એનું જ નામ અંતરદૃષ્ટિ છે. આ ગરડા મધ્યનું 8મું જે પુરુષની અંતરાત્મા સન્મુખ દ્રષ્ટિ વર્તી હોય તેને દેહ ઇન્દ્રિયો અંતકરણની કોરે શૂન્ય ભાવ વર્તે. પ્રથમનું મધ્યનું 20મું ગરડા મધ્યનું 22મું મહારાજે નરનાયણ દેવની પ્રતિષ્ઠાની વાત કરીને પછી મહારાજ કે જ્યારે અમને લૌકિક ઘાટ મટી ગયા ત્યારે અંતરદૃષ્ટિ રહેવા માંડી. અને પછી મહારાજે વિસ્તારથી પોતે ત્યાં વાત કરી છે, કહેતા અંતરદૃષ્ટિના વિચારો એટલે સ્વનું નિરીક્ષણ. અંતરદૃષ્ટિના વિચારો એટલે હું કોણ છું, ક્યાં જવાનો છું, કયા કારણથી છું અને મારું લક્ષ શું છે, એ લક્ષ સુધી પહોંચવા માટે મારો પ્રયત્ન શું છે, આનો વિચાર આ અંતરદૃષ્ટિવાળો છે. એટલે અંતરદૃષ્ટિવાળો હોય ને બ્રહ્મ વિદ્યાના પાસાઓને સારી રીતે સમજી શકે, વિચારને પામેલો હોય. અંતરદૃષ્ટિવાળો સતત અંતર સન્મુખ, ક્યાંય બંધાઈ ના જવું, સત્સંગ કરાવવાની અંદર પણ હું બંધનને ના પામી જાઉં. નહીં તો ગુરુજી એકવાર અમને સંતોની કથામાં કીધેલું કે ગુરુજી કે એક શહેરની અંદર બહુ પહેલાં ગુરુજી રહેતા હશે, ત્યાં સાધુઓ અને બીજા એક સાધુ હતા. એક કોલેજનો છોકરો પેલા સ્વામી પાસે વચનામૃત સમજવા આવે, વચનામૃત સમજવા આવે ને એટલે ઓલા સ્વામીને કોલેજિયન છોકરો એટલે એને સત્સંગ કરાવવાનું બહુ આમ કે કોલેજિયન છોકરો યુવાન છોકરો છે અને વચનામૃત સમજાવી દઉં. તે વચનામૃત સમજાવતા એવું થઈ ગયું કે ઓલા છોકરાનું એટલું બધું બંધન થઈ ગયું કે ઓલો એક દિવસ ના આવે તો સ્વામી આકડા બાકડા થઈ જાય. અને પછી તો ગુરુજી કે ઠેક કોલેજના ગેટ આગળ જઈને ઊભા રહે અને ઓલો છૂટે ને તો ચાલ ચાલ મંદિર વચનામૃત સમજાવું છું મારે. મોહ થઈ ગયો. વિચારને જો પામેલો ના હોય તો દરેક ક્રિયા બહાર ક્યાં, આ વાતો કરવી બધી જગ્યાએથી પકડે, કયું સ્વરૂપ નથી. મેં નથી કીધું, ઘણી વખત હું કહું છું કે ગુરુજી આ વ્યાસપીઠેથી કથા કરવાનું કે ત્યારે તો સારું લાગે ત્યાગીને, પણ જ્યારે એમ કે હવે મારે તારી જોડે કથા નથી કરાવી, કોઈ વહીવટ કરતો હોય ત્યાગી ચાવી લઈને કોઠારી કે મહંત પદે
અને એને એમ કે આજથી હવે મારે તારા જોડે આ નથી કરાવવું, મારે તારે ચોકડીમાં વાસણ ઉટકાવત તારી જોડે. હવે તો આ નાનો પાર્ષદ આવ્યો છે ને એ કથા કરશે, આ હમણાં નવો દીક્ષિત સાધુ થયો છે ને એ બધો વ્યવહાર કરશે, બહુ ભણેલા ને બહુ હોશિયાર છે, હવે મારે તો તારી જોડે માળા કરાવી છે અને તારી જોડે મારે તો હવે બીજી સેવા કરાવી છે. અને જેટલો ઉત્સાહ અને જેટલો આનંદ ને જેટલો કેફ અને જેટલો મોટાનો મહિમા લોક સંપર્કમાં રહેવાની અંદર રહે છે, લોકની સ્તુતિ આવે છે એમાં રહે છે, એટલો ઉત્સાહ, એટલો જ કેફ, એટલો જ મહિમા, એટલો જ દિવ્ય ભાવ, એટલો જ અહોભાવ, એટલો જ મારા મોટા ભાગ આવા મહારાજ આવા મોટા પુરુષાઓ સત્સંગ મળ્યો. એ જે ત્યાગીને રે એ ત્યાગી મોક્ષની બાજી જીત્યો. તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, તમને કોઈક જગ્યાએ સત્સંગમાં મોટેરા કર્યા હોય, બધું કર્યું હોય, હવે તમારી પાસે નથી કરાવવું, અને ત્યારે તમને એટલો જ ઉત્સાહ, એટલો જ દિવ્ય ભાવ, એટલો જ ભક્તિભાવ અને એટલી જ હિંમતથી તમે એ કાર્ય કરો ત્યારે તમે સમજ્યા કહેવાય. નહીં તો આ સમજાવવું ને વાતો કરવી ને બધું બહુ સહેલું છે, પણ વાસ્તવિક જીવમાં અંતરદૃષ્ટિ કરીને ન્યા પૂગી જવું કે મારે બસ એક આત્માને વિશે પરમાત્મા રાખવા સિવાય કાંઈ કરવું નથી, એ જતું રહે એવું કાંઈ કરવું નથી. તપાસ્યા કરે વારે વારે, વારે વારે તપાસે, ક્યાંક લોક સંપર્કમાં જઉં છું, લોકો તરફથી સ્તુતિ આવે છે, કોઈક વખાણ કરે છે, કોઈ આ કરે છે, એમાં રખે ક્યાંક બંધાતો તો નથી ને, ડાયવર્ટ તો નથી થતું ને મારું કંઈક, મને કોઈ રાગો તો નથી જન્મી જતા ને કે આના વિના હું રહી ગયો, આ નહીં હોય તો પછી હું કેવી રીતે જીવીશ, એવું તો નથી થઈ જતું ને. આનો વિચાર જે કરતો હોય એવો ત્યાગી અને એવો ગ્રહસ્થ હંમેશા બીજાને અંતરદૃષ્ટિ કરાવવામાં સફળ થાય, કારણ કે એ પોતે અંતરદૃષ્ટિની અંદર બ્રહ્મ વિદ્યાના એ પાસાને પાસ કરેલો છે. માટે સાવધાન થઈ આની અંદર દરેકે વર્તવું જોઈએ. તેમાં ધર્મ, ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનની રુચિ હોવી આવશ્યક છે. ધર્મ આદિમાં જો રુચિ ન હોય તો બ્રહ્મ વિદ્યા સફળ થતી નથી. પ્રગટ પરમાત્માની દ્રઢ ઉપાસના જ સાધન માત્રનું મૂળ બીજ છે. મૂળ બીજ જો અવિચ્છિન્ન અખંડ રહે તો મનુષ્યનો મોક્ષ કોઈ દિવસ થાય છે. આ પ્રમાણે વાતો કહેવાની રીત કરોડો પ્રકારની હોય છે, તે બધી શ્રીહરિએ પ્રેમથી કહી. તેમાંથી કંઈક અણુ જેટલી મારા મનમાં યાદ રહી છે એ મેં અહીં કહી બતાવી છે. મહારાજે તો આવી કરોડો પ્રકારની વાત કેવી રીતે બીજાને કરવી એ કીધી, સ્વામી કે મેં અણુ જેટલી કીધી છે, મને બહુ યાદ રહેતું નથી. શ્રીહરિ સત્સંગમાં આવ્યા ત્યારથી આરંભીને જીવના કલ્યાણની વાતો અનંત કરી છે. માનો તેમાંથી આકાશ ભરાઈ ગયું ન હોય, શ્રીહરિના ચરિત્રો અને વાતોનો તો આકાશ ભર્યો જ છે, પણ તેમાંથી જેટલું જીવમાં યાદ રહે તેટલો તે પ્રકાશ ફાયદો કરે છે. સત્સંગની વાતો કરવી આવી જે શ્રીહરિની આજ્ઞા, તેને સંતોએ અને દરબારોએ મસ્તકે ધારી, તે પછી નવા સ્નેહથી તેઓ હરિભક્તોની આગળ સત્સંગની વાતો કરવા લાગ્યા. પટેલ મેઘા અગોલા પોતાના કુટુંબ સાથે સત્સંગી થયા, પછી તેઓ શ્રીહરિની પૂજા કરવા માટે આવ્યા. તે બધા હરિભક્તો વિવિધ પ્રકારની પૂજાની સામગ્રી લઈને આવ્યા. સાકર, દ્રાક્ષ અને ખારેકના થાળ ભરી ભરીને તે બધા લાવ્યા. કેસર મેળવેલું ચંદન, મોગરાના અને ગુલાબના ફૂલના અપાર હાર લાવ્યા. જેટલા સંતો હતા એના કરતાં પણ ફૂલહાર વધારે લાવ્યા હતા. બ્રહ્માનંદ સ્વામી આગળ ચાલીને સૌ હરિભક્તોને લઈને આવ્યા. આનંદાનંદ સ્વામી પૂજા કરાવવાની વિધિને જાણતા તેથી બ્રહ્માનંદ સ્વામીએ તેમને બોલાવ્યા, એટલે તેમને આવીને પૂજાની રીત બતાવી. જો સંતો પણ જેની પાસે જે માસ્ટરી હોય એમાં એને આગળ કરી દેતા. બ્રહ્માનંદ સ્વામી હરિભક્તોને લઈને આવ્યા, પણ સ્વામી એવું ના વિચાર્યું કે હું પૂજા નહીં કરાવું તો બધાને થશે, સ્વામીને પૂજા કરાવતા નથી આવડતી. તરત આનંદાનંદ સ્વામીને બોલાવીને કીધું, સ્વામી તમે પૂજા કરાવો ને તમે વિધિ સારી જાણો છો. અને તરત આનંદાનંદ સ્વામીએ પૂજા કરાવી. કહેતા સ્વામીએ પોતાના જીવનથી આપણને શીખવાડ્યું કે જે કોઈ આ સત્સંગની અંદર જ્યાં કોઈ પણ સ્થાનમાં બેઠેલા હોય, ત્યાગીમાં હોય, ગ્રહસ્થમાં હોય, 6 મહિનાના હોય, 12 મહિનાના હોય, 50 વર્ષથી હોય, પણ જેની પાસે જ્યાં જે કાંઈ સારું પડેલું છે એ મારા મહારાજનું છે. જે કાંઈ સારું છે જેની પાસે છે એ મારું જ છે એમ એનો સ્વીકાર કરી, જે ક્ષેત્રની અંદર યોગ્ય હોય એને એ ક્ષેત્રની અંદર આગળ કરવા, એ ક્ષેત્રની અંદર આપણે એનાથી પાછળ હાલવા માંડવું, અને એવું પાછળ હાલવામાં બિલકુલ નાનપણ અનુભવી, એ ક્ષેત્રની અંદર યોગ્ય છે અને હું એની પાછળ ચાલું છું
એ તો બહુ મોટી મારી શોભા છે, મારી અંદર એ આવડત નથી, પણ એની પાછળ હું આલીશ તો એ આવડત મારી ગણાઈ જશે, મહારાજ મારી પર રાજી થશે. એ બ્રહ્માનંદ સ્વામીએ આટલી એક નાની ક્રિયાથી અમને ત્યાગીને અને તમને ગ્રહીને પણ શીખવી છે કે વર્ષોથી માની લો કે તમે કોઈ એક સેવા કરો છો મંદિરમાં આવીને, રસોડાની કરતા હો, બીજી કોઈ કરતા હો, એક્સ વાય ઝેડ કરતા હો સેવા, એ સેવામાં કોઈ સારો સેવાવાળો આપણાથી સારું કરી શકે એવો કોઈ વ્યક્તિ આવ્યો છે, આપણે એની પાછળ છુપાઈ જઈએ, એને આગળ કરીએ, તમે કરો. એવું કરવાથી બહુ સુખ વર્તે, બીજાને બહુ ઉત્સાહ આવે, સત્સંગનો બહુ વિકાસ થાય. એની અંદર શ્રીજી મહારાજનું જ આપેલું છે, શું ફેર પડશે? અત્યાર સુધી આપણે કર્યું આપણા વખાણ થતા હતા, હવે એ કરશે એના વખાણ થશે, શું ફેર પડે છે? બધું શ્રીજી મહારાજનું છે, આપણી પાસે શ્રીજી મહારાજનું છે, એની પાસે શ્રીજી મહારાજનું, વખાણ તો શ્રીજી મહારાજના થાય છે. આવો જો વિચાર થાય તો આવું કરવું કઠણ ન પડે, પણ આપણે બધા કરતા બની બેઠેલા, આપણે જન્મો જન્મથી પરિવર્તનશીલ આ દુનિયાને પરિવર્તનને માનવા તૈયાર જ નથી હોતા, પરિવર્તનને સ્વીકારવા પણ તૈયાર નથી. આપણાથી આગળ કેટલા જતા રહ્યા, કેટલા જતા રહેવાના. માટે બ્રહ્માનંદ સ્વામીના એક ટૂંકા ચરિત્રથી, એક આટલી નાની ક્રિયાથી બહુ બધું શીખવા જેવું છે. પહેલાં કેસરી ચંદન લઈને શ્રીહરિના લલાટમાં તેની અર્ચા કરી, પછી તેની વચ્ચે કુમકુમનો મોટો ચાંદલો કર્યો, તે પછી ફૂલના હાર પહેરાવ્યા, પૂજાઓ ઉપર બાજુબંધ બાંધ્યા, પોચી બાંધી મસ્તકે અનુપમ પાગ બંધાવી, તેમાં તોરાઓ લટકાવી દીધા, કાન ઉપર ગુલાબના ગુચ્છ ધરાવ્યા, સાકરના ભરેલા થાળ આગળ મૂક્યા, પછી કપૂરની આરતી ઉતારી, પછી છાતીમાં ચરણ કમળ ચાંપ્યા, તે પછી અત્યંત પ્રેમથી બધા સંતોની પણ પૂજા કરી, સૌને એક એક હાર પહેરાવ્યો, તેનાથી ફૂલોથી ખીલેલી ફૂલવાડી હોય તેવી સભા જનાતી હતી. જેટલા અગોલા પટેલ સત્સંગી હતા તેમને સૌએ ઉપર કયા પ્રમાણે શ્રીહરિની પૂજા કરી, તેની અપાર શોભા થઈ જે મુખથી વર્ણવી શકાતી નથી. માડી લોકો ફૂલોના હાર લઈને બધા એક લાઇનમાં આવતા હતા, તે વઢવાનથી લઈને શ્રીહરિની સભા સુધીના માર્ગમાં તેની શોભા અત્યંત મનોહર જનાતી હતી. શ્રીહરિ મેમકામાં 3 દિવસ રહ્યા, ત્યાં સુધી અપાર ફૂલહાર લાવ્યા. તે શ્રીહરિનો પ્રતાપ જોઈને શહેરના લોકો એમથી અંગીકાર કરતા હતા. જેટલા મેવા આવતા હતા એ બધાને કાઠી દરબારો લેતા હતા. મેવાનો વરસાદ વરસતો હતો, છતાં સંતો તેની ઈચ્છા પણ કરતા નહોતા, કાઠીઓ લઈ લેતા હતા. સંતોને તો બિલકુલ મેવો આવે એમ સંતો નહોતું થતું, થોડી બદામ કાજુ દ્રાક્ષો શ્રીજી મહારાજ પ્રસાદીના અમને દે, ખારા પીસતા તો નહીં હોય પણ અમને દે એવું થતું નહોતું, ભલે ભક્તો લે. આવા સંતો નિસ્પૃહીને મૂર્તિમાં મગ્ન હતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના ચતુર્થપુરમાં સંતોને વાતો કરવાની રીત કહી મેઘા પટેલને પૂજા કરી એ નામે 89મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.